વિસ્તારો પર નજર કરીએ તો આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. નાવકાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ સાથે જ નર્મદા, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. આગામી 3 કલાકને લઈને આ આગાહી કરાઈ છે. નાવકાસ્ટે જાહેર કરીને વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. સંવાદદાતા દર્શન જોડાઈ ગયા છે ફોનલાઈન પર. દર્શન જણાવશો કે આગામી 3 કલાક માટે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, શું વધુ અપડેટ? જિલ્લા હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને પવન સાથે દાદરાનગર હવેલી, વલસાડ અને દમણમાં વરસાદ પડશે, જ્યારે નર્મદા, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે, તેના કારણે આ વરસાદ હાલ વરસી રહ્યો છે અને 15 જૂન આસપાસ જયારે ચોમાસું બેસવાનું છે તેની પહેલાનો આ માહોલ છે. અને સાથે આગામી 7 દિવસ માટે પણ વરસાદની આગાહી છે, એટલે કે ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત મળશે, પરંતુ સાથે ક્યાંક બફારો પણ અહીંયા સહન કરવો પડશે. પરંતુ હાલ આ આગાહી છે 3 કલાક માટેની, કે જ્યાં આ વિસ્તારો જે બતાવવામાં છે ત્યાં વરસાદી માહોલ રહેશે અને સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી, એટલે કે વીજળીના કડાકા અને પવન સાથે પણ વરસાદ રહી શકે છે. જી બિલકુલ દર્શન, આભાર.